हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप कि आप सब लोग ठीक होगे। गुड मॉर्निंग, जय श्री कृष्ण। એની સાથે સવારના વાગી જાય છે 10:30, અને જો સવારનો વ્લોગ છે ને કિચન માંથી ચાલુ કરું છું। સવારે ઉઠ્યો ને બહુ બધી ભૂખ લાગી ગઈ, એટલે જલ્દી જલ્દી મેં નાસ્તો કરી લીધો અને વિડીયો થોડોક લેટ ચાલુ કર્યો। તો આ બાજુ જો મમ્મી છે ને નવરા થઈ ગયા છે, તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી। હવે કાલ બધા લોકો એવી કોમેન્ટ કરતા હતા, સૂતક કોકને 15 દિવસ હોય, કોકને 1.25 મહિનો હોય, અને કોકને 1 મહિનો હોય, એવું હોય તો આપણે કેટલા દિવસ હોય કેતા હોય, પણ મને કઈ એવું યાદ ન રહે કેટલા દિવસ હોય એવું છે। તો આપણે નકર ગમે વસ્તુ વાંચતા હોય ને, શું કહેવાય, પુરાણ ને એવું બધું, એમાં બધું આવે ઉત્તક વિશેનું, પણ મને યાદ ન રહે। એવું છે, તો મમ્મીને યાદ ન રહે અને ભૂલી જાય। કાલના વિડીયો બહુ મસ્ત બેબી વેલકમ કર્યું હતું, બધાની બહુ બધી કોમેન્ટ આવે છે કે બહુ મસ્ત વેલકમ કર્યું હતું, બધાને થેન્ક યુ સો મચ। અને બીજું એક કે મમ્મી, એક કોમેન્ટ એવી આવી હતી, ઈલા રાજા મુંબઈથી છે ને, એણે એમ કીધું હતું કે બેબીને જ્યારે રિક્ષામાં કે ગાડીમાં પહેલી વાર બેહારવી ને, ત્યારે બે પથરા લેવાના, હા, પછી એને ભટકાવીને એમ લખ એમ બોલવાનું કે રમતો લડી, એવું કંઈક આવે, એવું કંઈ આવે નથી ખબર, હું ફરકી કોમેન્ટ વાંચી લઉં પછી તમને કહું। એ કે એક કોમેન્ટ એવી આવી હતી, ઈલા રાજા જે મુંબઈથી છે ને, એણે એવું કીધું હતું કે પહેલી વાર બાળકને રિક્ષા કે ગાડીમાં બેસાડવીને એ રથ કહેવાય, એટલે છે ને રમત લડી કરવું પડે, રોટલો ડી કરવું પડે, બે નાના પથરા કે કાંકરા લેવાના, પેલો કાંકરો આગળ ફેંકવાનું, બોલવાનું રમતડી અને રોટલ લડી, એવું કજ્યો ના કરે બાળક એમ કહે છે, એવું કરો ને, એટલે એ બધી વસ્તુની ધ્યાન રાખવાનું। પણ અમને બહુ ખબર ન હોય, અમારે હજી શું છે કે અમારે અમારે ઘરે પેલો બાબુ છે, એટલે અમને એટલો બધો આઈડિયા ન હોય, એટલે એવું થાય ધીરે ધીરે, બધું આઈડિયા આવતો જાય, તમે બધા લોકો શીખવાડતા જાવ છો, એટલે એના હિસાબે હવે જે બધા બાળક આવે ને કે આપણા વિડીયો જે જોતા હોય સબસ્ક્રાઈબર, બધાને ખબર પડે। અને કાલ બહુ બધા લોકોએ નામ સજેસ્ટ કર્યું છે, તો વિડીયોના એન્ડ સુધી જોજો। હું આજે છે ને રાશિ આપણા સબસ્ક્રાઈબર છે ને બહુ બધા આમ હું કે હોશિયાર છે મમ્મી, કારણ કે હું ફોટો મૂકવાનો વિચાર નહોતો કરતો, તો બીજા બધા ફોટો મૂક્યા પછી મેં લાસ્ટમાં છેલ્લે છે ને મેન્શન કરી નાખી બધીની સ્ટોરી, એટલે બધા લોકોને ખબર પડી ગઈ, અને ઘણા લોકોએ તો એ જોઈ લીધું કેટલા વાગે જન્મ થયો હોય વિડીયામાં કીધો હોય, એટલે એ જોઈ લીધું કે કયું નક્ષત્ર આવે, શું છે, બાળક કેવું આવશે, તો ઘણા લોકો એ મને મોકલ્યું, મને કે બહુ પ્રભાવિત છે ને આમ છે ને એવું બધું કીધું, હા, એ બધું એને જોઈને કીધું। પછી બીજું એ કે રાશિ જોઈ લીધી બધાએ, અને નામ ઘણા ખરા તો સજેસ્ટ કરવા મળ્યા હતા એ જ વિડીયોમાં, તો વાંધો નહીં કાંઈ નહીં। હવે છે ને હું તમને રાશિ કહી દઉં છું, રાશિ છે ને એ તુલા આવી છે, અને સોમવારે જન્મ થયો તો 7 ને 16, અને તુલા રાશિ આવી છે એટલે ર અને ત ઉપરથી બહુ સારા સારા નામ હોય ને મને કોમેન્ટમાં કરજો, કદાચ તમે લોકો કોમેન્ટ કરો એ નામે આપણે રાખી દઈ, એટલે કંઈ કહેવાય નહીં, હજી અમે છે ને નામ ઉપર બહુ ડિસ્કસ કરવાનું બાકી છે, કાલ થોડી ઘણી કરી હતી, અને તમે બધા કોમેન્ટ કરો એટલે અમને કંઈક આઈડિયા આવે, અમે ગૂગલમાં સર્ચ કરવી છીએ, હજી હું એકાદી રીલ્સ નાખી ઇન્સ્ટાગ્રામમાં કે તમે લોકો સજેસ્ટ કરજો, એટલે ફટાફટ છે ને નામની કોમેન્ટ કરજો, ર અને ત ઉપરથી જેમ બને ને ભગવાનનું નામ પહેલાં આવે ને એ રીતના કરજો, એટલે અમારો એ વિચાર છે, શું કેવું મમ્મી, હા, ભગવાનનું આરો અંદર નામ આવી જાય ને વિચાર છે, અને આજે છે ને આપણે થોડું ઘણું ખરીદી કરવા જવાની છે, હું મમ્મી જાવ હવે જોઈ છે ક્યારે ટાઈમ મળે, અને જો કાલે આપણે કંકુ પગલા કર્યા હતા ને પગલું અહીંયા મૂકી દીધું છે રૂમમાં, અને બીજું એક કે બહુ બધા લોકોની એ કોમેન્ટ આવી કે તમે બેબીને જે રૂમમાં ઓઢાડ્યો હતો ને એના ઉપરથી ખબર પડી ગઈ હતી, પણ એ તો મેં કાલે કીધું હતું, પછી બધા લોકો એમ કીધું રાધિકાના હિસાબે ખબર પડી ગઈ, હા, એટલે આપણે સસ્પેન્સ રાખવાનું હતું, અગર તો હું બધાને ના પાડતા કે સ્ટોરીને હું નહીં મૂકતા। પછી બીજું એ કે બધા લોકોની બહુ કોમેન્ટ આવી કે તમે જે રૂમાલ ઓઢાડ્યો હતો એ કે ક્યાંથી લીધો હતો, તો ક્યાંથી લીધો હતો, કાપડ લઈને હાથે ભરત ફર્યું, હાથે ભર્યું તું ને, તો મેં એમ કીધું ને તમે હાથે બનાવો, તો કે બનાવી દો, જો બધાને એવી કોમેન્ટ 5-6 લોકોની કોમેન્ટ આવી ગઈ, આપણે એક રૂમાલ બનાવતા કેટલો ટાઈમ લાગે, એવું કઈ નક્કી ન હોય, તો એક ધારા ફરતા 5 દિન ભરી નાખે, એવું છે, એટલે બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી, પણ એ તો કઈ પોસિબલ છે નહીં। હવે ચાલો બાઉના કાકા બે ગયા, અને બહુ બધા લોકો કે હવે તમે બાઉ કે બેબી કે એવું ન કહો, નામ પાડો કા પછી ભગવાનના નામથી બોલાવો, કાનો કહી દેવાનો, કાનો કહી દેવાનો, પણ આપણે સઠી બુદ્ધિ
કિંમત નામ પછી 60 દિવસે પાડી દેવું છે એમ નકર ડબલ બે ત્રણ નામ થઈ જાય કોક આમ કે કોક આમ કે નામ કે હા તો હવે જોઈશી આપણે 60 લગીમાં નામ રાખશું કા પછી થોડુંક લેટે થઈ જાય નામ વિચારવામાં જલ્દી પાડી દેવા પછી આ નામ પાડવાનું હોય તો ગોરદાદાને કે ને કઈ બોલાવવાનો એવું હોય કે એવું હોય એટલે ઘણા લોકો મને એમ કહેતા હતા કે નામકરણ કરાવવું પડે ગોરદાદા આવે એ કાંક વિધિ કરે થોડી ઘણી અને પછી નામ રાખે એવું કાંક હોય હા તો હવે જોઈશી શું હોય આપણે આગળ આગળ અને બહુ બધા લોકો બહુ સારી બ્લેસિંગ આપી છે ને ભાઈ સવારમાં પેપર વાંચવા બે જશે આ કઈ ન્યૂઝમાં છે તો કેમ પેપર વાંચતો હમણાં છે ને હાવ નવરાય છે બે ત્રણ દિવસ થશે ને મારે તો નિંદર જ નથી થઈ હજી મને થોડીક થોડીક નિંદર આવે છે આજ બપોરે સુઈ જાઉં છે આખો બપોર ઓસારો હું પછી નિંદર કમ્પ્લીટ થાય અને થોડી ઘણી એક બે રીલ્સ છે ને અપલોડ કરવી છે એડિટ કરવા બેવું છે એટલે એ ટાઈમ લાગશે તો ચાલો હવે છે ને બપોરે તમને મળી વાગવામાં થઈ ગયા છે બપોરના એક અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં મમ્મીએ બનાવ્યું કોબીનું શાક રોટલી અને દાળ ભાત આ બાજુ પપ્પાએ આવી ગયા છે ને રોહિત આવી ગયો છે અને આજે બપોર કે થોડુંક કામ છે એટલે બહાર જઈ છીએ અને વિડીયોમાં છે ને બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવે છે થોડાક દિવસ આપણે કોમેન્ટ નહીં વાંચીએ એકવી પાછા આપણે રેગ્યુલર બધાની કોમેન્ટ વાંચવાનું ચાલુ કરી દેવું હું કેવું તારું હે ઘણા લોકો સિવાય ને એ બધું કહે છે પણ આપણે રાશિ તુલા છે ને રહ ને ત ઉપર રાખવાનું છે એટલે એ પ્રમાણે સજેસ્ટ કરજો તો એ બાકી રેગ્યુલર થઈ જવું એટલે બધા લોકોની આપણે કોમેન્ટ પાછી વાંચવા મળીશું એમ બધાની કોમેન્ટ વાંચું છું ને બધાને પર્સનલ રિપ્લાય આપું છું એટલે ચાલો હવે જમીએ હા એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમે બહુ સારા છો કે બેબીનું ફેસ છે ને તરત રિવીલ કરી દીધું ને તરત બતાવી દીધું બાકી બીજા બધા લોકો છે ને બહુ લાંબુ ખેંચે કે બહુ લબડાવે એમ અને ઘણા લોકોએ એવું કીધું કે તમારે છે ને તરત ફેસ રિવીલ નહોતું કરવાનું બહુ ઉતાવળા થઈ ગયા તારું શું કેવું આપણે એવું કઈ માનતા નથી એટલે આપણે રિવીલ કરી દીધું ઘણા ખરા એમ કે રિવીલ ન કરે નજર લાગી જાય નજર લાગી જાય ને એવું લાગે પપ્પા તમારું કેવું લાગે કે નહીં આપણે એમ કહેવાય બધાનો ભાવ જે સારો હોય બરાબર નજર ન લાગે કારણ કે બાળ છે ને બાળક એ ભગવાન સ્વરૂપ કહેવાય એટલે ભગવાન ને નજર ન લાગે એટલે આપણે બધું કઈ વાંધો નહીં અને પછી મને કેવું યાદ આવ્યું કે એક ગમે ત્યાં લખ્યું હોય ને કે મેરા બનાયા આપણે પાછા ભગવાન ને બનાવી એવું થાય એમ એટલે આ બધું એવું છે પણ એ મારે કેવું તો બહુ સારું પણ ભૂલાઈ ગયું જો હાંજ લગી માં યાદ આવશે ને તો એના વિશે તમને પૂરું કહે અને ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત રીલ્સ આવી ગઈ વેલકમ ની નો જોઈ તો જોઈ આવજો અને ફોલો ન કર્યું તો ફોલો કરી આવો આવી ગયા છે રોંઢાના 5 અને જો ઘરે આવી ગયા છે અને આ બાજુ મમ્મી છે ને ચા બનાવે છે ઓફિસે ગયા હતા ત્યાંથી ઘરે આવ્યા છીએ અને હવે એવું નક્કી કરવી છે કે બાવના કપડાં થોડાક લેવા જ આવવા છે તો એ લઈને આવશું ને કાલના બ્લોગમાં બતાવશું આજ નહીં બતાવી અને શું છે રિયાઝ શાંતિ છે અને જો રોહિત છે ને એક કોમેન્ટ વાંચતો વાંચતો મને કહેતો હતો તો શું કહેતો હતો તું પૂછતો હતો કે હા તો ઈલાબેન રાજા છે ને એ પાકા વૈષ્ણવ છે તેણે એમ કીધું છે કે 40 દિવસ લગી છે ને તમારે દીવાબત્તી નહીં કરવાની મંદિર નહીં ખોલવાનું અને કહેવાય દીવાબત્તી નહીં કરવાનું મંદિર નહીં જઈ શકું અમને પાકી ખબર છે કે તમારે એવું લાગે ને તો બ્રાહ્મણ ને પૂછી લેવાનું અને દાદા દાદી બધે ખુશ છે અને સાવન મહિનામાં કાનો એક વર્ષ થાય થશે ત્યારે જન્માષ્ટમી માં કાનો બનાવવાની તમને વધારે મજા આવશે એવું છે બધા લોકો એમ કહે છે કે અમુક લોકો એમ કહે છે કે છોકરી હોય તો 16 દિવસ હોય છોકરો હોય તો 1.25 મહિનો એટલે 45 દિવસ થતા છે મમ્મી 1.25 મહિનો એટલે 45 થાય બધા કે મને કઈ ખબર નથી એવું છે 45 દિવસ હોય અને મંદિરે ન જવાનું હોય એવું હોય મંદિરે નહીં જવાનું એટલે આપણે ઘર ને મંદિરે જાત બાર ને મંદિરે જાવી તો એમ જ થાય ને મંદિરે નહીં જવાનું એવું બધું કહે છે તો ચાલો પેલા ખાઈ લઈ અને બીજી એક કોમેડી આવી હતી બીજી શું આવી હતી બીજી નીલમબેન રાજપાલ ની છે કે 6 મહિના સુધી છે ને દૂધ નહીં પાવાનું દૂધ તો પાવું પડે ને પાવાનું એમ ભાઈ ડબ્બા ને એવું નહીં પાવાનું અને પાણી નહીં પાવાનું એમ કેતા હતા એવું હોય મમ્મી પાણી ન પાવાનું હોય
ડોક્ટર એમ જ કે પાણી ઘરનું પાણી ન પાવાનું, પણ હવે ફિલ્ટર થઈ ગયું છે ને એટલે બધા વળી પાય, પણ એ તો પેટ ભરે એટલે પછી બીજી કઈ. અને પછી જે આપણે દૂધ નો ડબ્બો લખી દીધો, ડબ્બો આપડે લઈ આવ્યા હતા ખબર, એ ડબ્બામાં એવું લખ્યું હોય કે મધર નું મિલ્ક હોય ને ઇઝ બેસ્ટ, એ લોકો ને વેચવું છે ને તો એ લોકો એવું લખે છે. હા એટલે છે ને આ ડબ્બાનું પાવું પડે, ડબ્બાની જરૂર ન પડે. અને બીજી એક કોમેન્ટ એને એવી કઈક લખી હતી એની હેઠે, પણ મને ભૂલાઈ ગઈ એની હેઠે હું એક કોમેન્ટ લખી. હા તુલા રાશિ છે એટલે એવું નહીં વિચારવાનું કે નામ મોટું થઈ જાય. નરેન્દ્ર મોદી છે એનું નામ કેવડું મોટું થાય, કે જેમ મોટું નામ હોય ને મોટું નામ થાય, એમ હજી તમે લોકો કાલના બ્લોગમાં છે ને ખાસ લખજો ર અને ત ઉપરથી, એટલે બીજા કોઈ અક્ષર ઉપરથી તમે નહીં લખતા. ઘણા ખરા તો બીજી કોમેન્ટો કરે છે શિવાંશ ને એવી, હા એટલે એ રાશિ નથી આવી, આપણે ર અને ત ઉપરથી જ રાખવાનું છે, એટલે એ જ લખજો ખાલી. જો સાંજના વાગી ગયા સાંજ ને આપણે બાવને રમાડવા આવ્યા ને, થોડીક વાર રમવું અને ભૂઈ ગયું છે પાછું જાગી ગયું, પણ હવે આપણે બાવને બતાવવાનું નથી. બધા લોકો એમ કીધું ન બતાવાય, બહુ નજર લાગી જાય એવું હોય. એવું જો સોનલ નથી માનતી, બધા લોકો હવે નામ તે વિચાર્યું કે હું પાડવાનું છે નામ, તો આજને કોમેન્ટ વાંચે બધા બહુ હારા હારા નામ કીધા છે, બરોબર. બાવ ભલે હું આ બાજુ હીરવા છે ને એને માસી નો ફોન અંબાવ આવ્યો, હીરવા બાવ ક્યાં છે, જો બાવ આવ્યો રોવે છે. નેતાજી અહીંયા આવો, નેત્ર જો અહીંયા તો નેત્ર. બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે રૂમાલનો ફોટો મોકલજો કે વિડીયો બતાવશો, તો જો રૂમાલનો વિડીયો તમને બતાવી દઉં છું. આ રીતના મેં રૂમાલ બનાવ્યો હતો અને આ ભરતકામ છે, પ્રિન્ટેડ નથી ને, બધું ભરેલું જ છે ને, આ બધું ભરેલું છે, મારી મમ્મીએ ભર્યું હતું આખું. અને એક આપણા સબસ્ક્રાઈબર છે ને એની એવી કોમેન્ટ આવી હતી કે મોતીવાળો ઘૂઘરો તમને હું મોકલી, એમ ભાખરી દૂધ અને એનું શાક છે, મેથી નું શાક ખાય. વાગવામાં થયા છે 8:30 ને, જો રાતના જમવા માટે ઘરે આવી ગયો છો તો જમવામાં બનાવ્યો છે બાજરા નો રોટલો, ભીંડાની સિંગ અને દૂધ. રોહિત ને એને પપ્પા એને જમી લીધું. ચાલો પછી તમને છે ને જમીને કાલે કપડાની જોડી લેવો તો નહીં બતાવો. જો કપડાં લઈને છે ને હું ઘરે આવી ગયો ને, સવારમાં પપ્પા જોતા હતા ને તો કાંઈક કહેતા હતા, ખોલો તો પપ્પા કપડાં. તો એક શર્ટ લીધો છે અને એક આખી જોડી લીધી છે, તો તમને કેવી લાગે ની કોમેન્ટમાં કહેજો. તો આ ગ્રે કલરનો શર્ટ લીધો છે ટપકીવાળો, અને પપ્પા કે આવા ડાર્ક કલર ન લેવાય, લાઇટ કલર લેવાય. એવું કઈ ન હોય, મેલા ન થાય, અમારે મેલા થાય એટલે તમે આવા લઈ લે. એવું છે, આ અત્યારે શર્ટ પહેર્યો એવા લેવાય કે ન લેવાય. મને છે ને આ જે ડેનિમ કલર આવે ને એ કલર બહુ ગમે, ગમે ત્યાં હું શર્ટ ભાળી જાઉં તો હું લઈ લઉં, પણ હું લઈને આવું ને એટલે મમ્મી એમ કે એક સરખા કલર ના કપડા કેમ લઈને આવશો, પણ મમ્મી કલર એક સરખા નહીં જોવાના, ડિઝાઇન અલગ અલગ હોય એ જોવાનું, તમારું કેવું. હે, અને આ કપડા છે ને મેં રોહિત ને પૂછ્યું હતું કે કેવા લાગે, તારું શું કેવું. કપડા તો સારા જ છે, કપડા લેવા ગયા ને મેં પૂછ્યું મેં તારે લેવી છે કે નહીં, મારી પાસે બે સિવાય ને આવી છે એટલે નથી લેવી, તેમ નોત કીધું. મારે બે સિવાય ને આવી એ બધી 5-6 જોડી થઈ, તારે ઓલરેડી 15-20 છે અને તો આ લઈએ બધી પહેરી નાખેલી. પપ્પા એવું કીધું કલર તમને સારો લાગે, આપડે એવું કઈ ને બીજા બે લઈ આવી. હે, કઈ ને જો, અને હું કહેવાય બધા બહુ મેસેજ આવ્યો કોંગ્રેચ્યુલેશન ના, તો ભાઈ બધા
બધાનો થેન્ક યુ. જો કર્મ હારા હોય ને તો તમારો સરવાળો થાય, પણ દુઆ તમારી હારે હોય ને તો એનો ગુણાકાર થાય. એટલે આપણે આ બધા સપરાબરે બધાએ દિલથી દુઆ કરી હતી કે તમારા બાબો હવે કાનાનો જન્મ થાય, તો આપણે કાનાનો જન્મ થયો છે તો બધા સપરાબર નો દિલથી આભાર. અને તમારો કઈ એવો ખુશીનો પ્રસંગ હોય તો અમે તમારી હારે સીધ અમને કોમેન્ટમાં શેર કરજો. ઘણા ની એવી કોમેન્ટ આવી છે કે તમારી ત્યાં બાબાનો જન્મ થયો એટલે અમને એવી ખુશી થઈ કે અમારા ઘરે કે બાબુ આવ્યો ને એવી જ અમને રિયલ જેવું ફીલ થયું. અને બહુ બધા લોકો એમ કીધું તું પેંડા ખવડાવો પેંડા ખવડાવો, તો પેંડા આપણે બધાને ખવડાવવાના છે, પણ આપણે પાર્સલ ક્યાંય ન કરી શકીએ. ગમે જયારે મને મળીશો ને ત્યારે તમ તારે આપણી પાસે હાજર હશે ને પેંડા એટલે ખવડાવશું. આજુબાજુમાં દુકાન હોય ચોકલેટ હોય તો તમારે લઈને આપણે ખવરાઈ દેવું. એટલે એવું કઈ નથી કે આપણે પેંડા કોઈને નથી ખવરાવો, પણ બધાને પાર્સલ કરવા બેસીએ તો બહુ બધા લોકો થઈ જાય. એટલે રિયલીમાં જે આપણે મળશે ને ખવરાવશું. અને આ કપડાની જોડ કેવી લાગી કોમેન્ટમાં લખજો. અને બીજી કઈ કોમેન્ટ આવી છે કે નહીં કાલના? બીજી બધાની કોંગ્રેચ્યુલેશન. હા, કોંગ્રેચ્યુલેશન. અને એક એવી વાત કે બધા એમ કે હુતક લાગે, એટલે પહેલા તો પહેલા મારું કહું મને હુતક લાગે નહીં એટલે હું એ મને નથી કહું, તો એ એનો પાછળ હું છે આખું એની મને જાણકારી આપો કે ભાઈ કે ઘરે જન્મ થાય તો એમ કે 21 દી લગી કે 14 દી લગી દીવાબત્તી નો કરે, તો એ આવ્યું ક્યાંથી? ટૂંકમાં કાંઈક પ્રસંગ બેનો હોય ભૂતકાળમાં, કાંક દેવી દેવતા રે, કાંક શાસ્ત્ર પુરાણમાં કઈક લખ્યું હોય, તો એ હું છે આખું એને કોઈને ખબર હોય તો માહિતી આપો કે ભાઈ ઘરે જન્મ થાય તો હું કામ એની પાછળ આ જે દીવાબત્તી નો કરવાનું હોય કે મંદિરે નો જવું, એનો રહસ્ય હું છે આખું રવિવારે કદાચ જવાનું થાય તો કદાચ રવિવાર બતાવશું, અને એવું લાગે તો કાલ બતાવી દેવું. ને બીજું એ કે બે દિવસમાં બહુ બધા સબસ્ક્રાઈબર આપણી સાથે નવા નવા જોઈન થયા છે, તો એને એક જ કહેવાનું કે તમે લોકો છે ને આપણા ચેનલ ને ફોલો કરી દેજો અને બધા વિડીયા જોતા રહીજો. તમને કાંક નવું જાણવા મળશે અને અમને તમારી પાસેથી કાંક નવું નવું શીખવા મળશે. એટલે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેવો વિડીયો બેબી બોર્ન થયો ને એને એટલો પ્રેમ આપો ને એટલો જ આપજો, કારણ કે બધા વિડીયો ફૂલ જોજો તો તમને મજા આવશે. અને હવેથી તમને છે ને આખી જર્ની તમને બતાવવામાં આવશે કે બાળક એક વર્ષનું થાય બે વર્ષનું થાય ત્યાં લગી હું સંસ્કાર આવે એવું અમુક અમુક અમે કરીશું, એ તમને બધું બતાવીશું. એટલે અમારી સાથે જોડ્યા રહીજો. એની સાથે છે ને આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. આ વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. કાલે પાછા મળીશું સવારે 9 વાગે એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.